પણ મેળવી આપણી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે. જયંતિ, ધોરણ 10નું વર્ષ એ ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું વર્ષ કહેવાય છે. ધોરણ 10નું પરિણામ આજે આવી ગયું છે. આખા વર્ષની જે મહેનત હતી તેનું એ પરિણામ હતું. વડોદરામાં જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, પરિણામથી કેટલા સંતુષ્ટ? જી વત્સલ, જે રીતે ધોરણ 10નું પરિણામ જે છે તે જાહેર થયું છે, તેની સાથે જ જે અનેરી ખુશી જે છે કે જે મહેનત કરતા વિદ્યાર્થીઓ છે તેઓમાં જોવા મળી છે. હાલમાં જોઈ શકાશો કે આ તમામ વિદ્યાર્થીઓ છે કે તેઓ અત્યારે સારું પરિણામ આવતા અત્યારે સ્કૂલ ઉપર તેમના આચાર્યને મળવા માટે આવે છે અને આચાર્ય દ્વારા અત્યારે પેંડા ખવડાવીને તેઓને જે ખુશી જે છે તે લાગી રહી છે. મહત્ત્વની વાત છે, જ્યારે આ પરિણામ જાહેર થતો હોય છે ત્યારે તેની સાથે જ જે વિદ્યાર્થીઓનું ટેન્શન જે છે તે પણ દૂર થતું હોય છે. આપણે વિદ્યાર્થીની સાથે જ વાત કરીશું. શું કહેશો, આપનું નામ શું છે અને અત્યારે કેટલું પર્સન્ટેજનું પરિણામ આવ્યું છે? મારું નામ આંશી પારગી છે. મારા હમણાં 98.90% આવ્યા છે અને પર્સન્ટેજ 93% છે. મુખ્ય વાત કરીએ તો કઈ રીતની મહેનત કરી હતી અને પરિણામ અત્યારે જાહેર થયું છે, કેટલી ખુશી છે? ખુશી તો ઘણી જ છે. એમાં મેં રોજ 2-3 કલાકની સેલ્ફ સ્ટડી અને ટ્યુશન અને સ્કૂલ બસ. હાલમાં આપ પણ અત્યારે અહીંયા આવ્યા છો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે, શું આપનું નામ છે, અત્યારે કઈ રીતની ખુશી છે કારણ કે પરિણામ જાહેર થઈ ગયું છે, માથા પરનું જે ટેન્શન જે છે તે દૂર થઈ ગયું? મેરા નામ અગ્રવાલ પ્રિયાંશી હૈ. મેરે 95.06% હૈ ઓર 89% હૈ. ખુશી તો બહોત હૈ ઓર જીતની મહેનતથી એક્સપેક્ટેશન સે ભી અચ્છે માર્ક્સ આયે હૈ ઓર ટીચર્સને બહોત સપોર્ટ કિયા હૈ તો ખુશ તો બહોત હૈ. જે રીતે ટીચરે ખૂબ સપોર્ટ કર્યો છે તેવી વાત છે. આપ પણ અત્યારે અહીંયા આવ્યા છો, શું કેવું લાગી રહ્યું છે કારણ કે આજે ખૂબ જ ખુશી થઈ રહી છે કારણ કે પરિણામ જાહેર થઈ ગયું છે, સારું પરિણામ આવ્યું છે, કઈ રીતની અનેરી ખુશી લાગી? મીન્સ ખુશી તો બહોત હૈ, જૈસે કે બતા નહીં સકતે ઉતની જ્યાદા ખુશી હો રહી હૈ, ક્યોંકિ જીતની મહેનત હમ લોગોને કી થી ઉસસે ભી બહોત 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 જ્યાદા મહેનત હમારે ટીચર્સ, સારે સ્કૂલ ટીચર્સ ને કી થી, હમારે ટ્યુશન ટીચર્સ ને, ઓર ઇસી કે સાથ સાથ હમારે પેરેન્ટ્સ કા સપોર્ટ ભી રહા થા, તો ખુશી તો બહોત હૈ ઓર જીતના એક્સપેક્ટ કિયા થા ઉસસે ભી બહોત જ્યાદા અચ્છા રિઝલ્ટ આયા હૈ. જે એક્સેપ્ટ કર્યું હતું તેનાથી પણ વધારે રિઝલ્ટ આવ્યું છે. આપ અત્યારે તમારા સાથીયાથી અહીંયા આવ્યા છો, શું કહેશો, જ્યારે વિદ્યાર્થીને કઈ રીતની મહેનત કરાવી હતી ને પરિણામ આવ્યું છે તે કેટલી ખુશી છે? હું પ્રિયાંશીના મમ્મી છું. મહેનત તો ખૂબ જ કરી છે અને મહેનત પ્રમાણે રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે. મહેનત પ્રમાણે ખૂબ રિઝલ્ટ સારું આવ્યું છે. આપણે આચાર્ય સાથે જ વાત કરીશું. શું કહેશો સર, જે રીતે વિદ્યાર્થીઓ જે તેમની મહેનત કરતા હતા અને આજે પરિણામ જાહેર થયું છે, કેટલી ખુશી છે? હું આશીષ મલોત્રા, પ્રિન્સિપાલ છું બરોડા હાઈસ્કૂલ અલકાપુરી. અને ખરેખર અમારું 10th રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે અને વિદ્યાર્થીઓ પણ ખુશ છે. અમારા એક વિદ્યાર્થીને 93% છે અને બધા જ વિદ્યાર્થીઓ, બધા જ શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે અને મહેનતનું ફળ અત્યારે અમને મળ્યું છે, ત્યારે અમે આખા સ્કૂલ પરિવાર, શાળા પરિવાર ખૂબ ખુશ છીએ. અને અમારા ટ્રસ્ટીઝનો પણ બહુ જ સપોર્ટ રહ્યો છે અને આ તબક્કે સમગ્ર વિદ્યાર્થીઓ જે આમાં સારા માર્ક્સે પાસ થયા છે તમામને હું અભિનંદન આપું છું. ખાસ કરીને અમારી શાળાના વિદ્યાર્થીઓ, એમને પણ હું ખૂબ જ અભિનંદન પાઠવું છું, કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. આચાર્ય દ્વારા કહી શકાય કે તમામ વિદ્યાર્થીઓને અત્યારે અભિનંદન આપવામાં આવે છે. શું કહેશો, આપનું નામ શું છે અને અત્યારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારું નામ જીઆર આઈ છે અને હમણાં 93% આવ્યા છે એટલે બહુ જ ખુશી તો બહુ જ થાય છે. જે રીતે અત્યારે કોઈ વિષયની જો વાત કરીએ તો કયા વિષયમાં થોડું હાર્ડલી લાગ્યું હતું ને અત્યારે કેટલી મહેનત કરી હતી ત્યારે આ વિષયનો થોડું પરિણામ સારું આવ્યું? મેથ્સમાં બહુ મહેનત કરી હતી અને 95 આવ્યા છે મેથ્સમાં. આપણી સાથે બીજા પણ એક વિદ્યાર્થીની તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે પરિણામ જાહેર થયું છે, કેટલી ખુશી છે? બહુ જ ખુશી તો બહુ જ છે, પણ અહીંયાના સ્ટાફ બી બહુ સપોર્ટિવ છે, બહુ જ મહેનત કરાવે છે અને હાર્ડવર્કિંગ બહુ જ છે. જી, જે રીતે વત્સલ, હાલમાં જે આ તમામ પરિણામ જે છે કે જે જાહેર થઈ ગયું છે તેની સાથે જે આ તમામ વિદ્યાર્થીઓ તેઓને અનેરી ખુશી જે છે તે અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ, હાલમાં પરિણામ આવતાની સાથે જે તમામ વિદ્યાર્થીઓ તેઓ પોતાના આચાર્યને આશીર્વાદ લેવા માટે અત્યારે શાળા પર પહોંચી ચૂક્યા છે. જી બિલકુલ જયંતિ, આપ જોડાયેલા રહેજો. અમદાવાદનો ચિતાર પણ મેળવીએ.